ઉપલેટા ખાતે ભાદર બે માંથી ખેડૂતોને પાણી આપવાની માંગ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા તથા માણાવદરના જવાહર ચાવડા અને ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરાયો. ઉપલેટા ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા તથા માણાવદરના જવાહર ચાવડાની આગેવાનીમાં લડતના મંડાણ. જો પાણી નહીં આપવામાં આવે તો સૌરાષ્ટ્રભરના ધારાસભ્યની હાજરીમાં આવનારા દિવસોમાં ખેડૂત સંમેલન ઉપલેટા ધોરાજી માણાવદર વિસ્તારના ભાદર બે સિંચાઈ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો પાસેથી 5 પાણીના પૈસા લઈ લીધા બાદ પણ ખેડૂતોને 2 પાણ આપી સરકાર પાણી નહીં આપવાના નિર્ણય કરાતા ખેડૂતોમાં ઉગ્ર પડઘા પડ્યા છે. અને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા અને ખેડૂતો દ્વારા 2 દિવસ અગાઉ સિંચાઈ વિભાગને તાળા બંધ કરતા પહેલા તંત્ર હરકતમાં આવી. સર્કિટ હાઉસ ખાતે મીટિંગમાં જ લલિત વસોયા અને જવાહર ચાવડા તથા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ ઉપલેટા ખાતે બાવલા ચોક પર ધરણાનો કાર્યક્રમ અને ત્યારબાદ ખેડૂતોની પાણીની માંગ સાથે રેલી કાઢીને ભાજપ હાય હાય ના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આગામી દિવસોમાં જો હજુ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોનું મહાસંમેલન યોજવામાં આવશે. જ્યાં સુધી પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી લડત ચાલતી રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આવનારા દિવસોમાં વધુ લડત જોવા મળશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. ધરણા કાર્યક્રમમાં આગેવાનો ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાદર 2 સિંચાઈ યોજના હેઠળ અથવા આપણે ભૂખી નામે કહી છીએ તે સિંચાઈ હેઠળ ઉપલેટા અને માણંદ તાલુકાના ગામડાઓ આવે છે. આ વર્ષે સરકારે એવું નક્કી કર્યું હતું ડેમ ભરાઈ ગયો હોવાને કારણે કે ખેડૂતોને પાણ આપવાનું છે. માણદરના ખેડૂતોને 4 પાણ અને ઉપલેટા તાલુકાના ખેડૂતોને 5 પાણ આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. આ નિર્ણય આધારે અમારી પાસે પૈસા ભરાઈ ગયા હતા. અમુક કિસ્સા તો એવા હતા કે અમારી પાસે ધરાર પૈસા ભરાઈ ગયા હતા. અમે પૈસા ભરી દીધા, સરકારે પાણી આપવાનું ચાલુ કર્યું, 2 પાણ પાઈ દીધા અને પાઈ દીધા પછી સરકારે તાત્કાલિક અસરથી અમારું પાણી રોકી દીધું, પાણી આપવાનું બંધ કર્યું, જેના કારણે અમારો ઉભો બોલ સુકાવા માંડ્યો છે. એક મોટી અવ્યવસ્થા પેદા થઈ છે. જ્યારે અમે કારણ પૂછ્યું ત્યારે અમે કારણમાં એવું આપવામાં આવેલું છે કે આ પાણી પોરબંદર પીવા માટે આપવાનું છે. પહેલો પ્રશ્ન એ છે કે અહીંથી કોઈ પાઇપલાઇન કે એવી કોઈ વ્યવસ્થા જ નથી કે અહીંથી પાણી કોઈ પોરબંદર જઈ શકે. બીજું એ કે આ પાણી પીવા લાયક નથી તે સરકારના જ્ઞાનમાં છે, કારણ કે અહીંયા પાણી વ્યાજબી નથી એવો રિપોર્ટ ડિપાર્ટમેન્ટ અહીંથી મળેલો છે, પોલ્યુશન ડિપાર્ટમેન્ટથી, કે પાણી પીવા લાયક નથી. જ્યારે પાણી પીવા લાયક ન હોય તો પીવા માટે ફાળાનું કારણ શું સમજાતું નથી. એવું લાગે છે કે અમને પાણી આપવું નહીં ને વાં પાણી પહોંચે એમ નથી. ટૂંકમાં અમને સૂકા અમારા મોલ સુકાઈ જાય એવું સરકારના પેટમાં પાપ લાગે છે, જેના કારણે વિરોધ કરવા માટે અમે આજે ભેગા થયા છીએ. 2 દિવસ પહેલાં પણ ભેગા થયા હતા, આજે પણ ભેગા થયા છીએ. આગામી પ્રોગ્રામમાં અમે આપશું, જો સરકાર અમારું પાણી નહીં આપે તો પ્રોગ્રામ જળત કરવાની પણ અમારી ગણતરી છે. પાણીની વાત નથી, જ્યારે એક સરકાર નિર્ણય કર્યો કારણ કે 4 પાણ આપવા નિર્ણય એનો હતો, એને ત્યારે જ્ઞાન હતું કે પાણીની તકલીફ શું છે, પાણીની વ્યવસ્થા શું છે. એ વખતે જ્ઞાન હતું, એને પછી માણસો છે, સ્ટાફ છે, જેને પાણી માપતા આવડે છે, એ પાણી માપી લીધા પછી એને નિર્ણય કર્યો હતો કારણ કે પાણી આપવું છે. એ આપવાની ગણતરી અમારા પાસે પૈસા ભરાવ્યા છે. આ પૈસા ભરવાની ગણતરી અમે અમારા દરેક ખેડૂતે 10-10 હજાર જેટલો ખર્ચો એટલે વિઘાય કરેલો છે. અને આ કર્યા પછી સરકાર અમને અડધેથી ટીંગાડી દે એ વાત વ્યાજબી નથી. આ તો એવું છે કે અમે કૂવામાં ઉતારી દોડું કાપી લીધું છે. આંદોલન મોટા પાયે થશે, સરકાર આ વાત નહીં ભૂલી શકે, વ્યવસ્થા અમે કરી આપશું. અમને મૂર્ખ બનાવે એ વાત વ્યાજબી છે જ નહીં. ખેડૂતને ઉઘાડા પગારને મૂર્ખ બનાવો વાત વ્યાજબી છે. ભાદર 2
સિંચાઈ યોજનામાંથી ધોરાજી ઉપલેટા અને માણાવદર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કમિટમેન્ટ કરવામાં આવ્યું. ખેડૂતોએ સિંચાઈ માટેના ફોર્મ ભરી દીધા. 11,500 વીઘા જમીનની અંદર ખેડૂતોએ વાવેતર પણ કરી દીધા. સરકાર દ્વારા 5 પાણ આપવાનું કમિટમેન્ટ હતું, સરકારે 2 પાણ આપ્યા અને ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી પોરબંદર જાય અને પોરબંદરની પ્રજાને એમ કહે કે તમને નર્મદાનું પાણી પીવા માટે ઉનાળામાં આપવામાં આવશે. નર્મદાનું પાણી આ સરકાર પહોંચાડી શકે એમ નથી. વિજયભાઈનું આ સરકારનું જૂઠાણું ન પકડાય એટલા માટે જે ખેડૂતોના હકનું પાણી ભાદર 2 ડેમની અંદર છે એ પાણી પોરબંદરની જનતાને પીવા માટે અનામત રાખવાનો હુકમ કરવામાં આવ્યો. 11,500 વીઘા જમીનની અંદર ખેડૂતોએ, આ વર્ષ નબળું છે, ખેડૂતો પાસે પૈસા નથી, ખેડૂતોએ વ્યાજે પૈસા લઈ માગી ભીખીને વાવેતરો કર્યા, કરોડો રૂપિયાનો કર્જ કર્યો, ત્યારે આ સરકારે ખેડૂતોને કૂવામાં ઉતારી વરદ કાપવાનું કામ કર્યું છે. ભાદર 2 ડેમની અંદર જે પાણી છે એ ધોરાજી ઉપલેટા અને માણાવદર વિસ્તારના 51 ગામોને પીવા માટે આપવામાં આવે છે. પરંતુ આ પાણી કેમિકલયુક્ત હોય, પીવા લાયક તો ઠીક, વાપરવા લાયક નથી. એટલે કોઈ પ્રજા, કોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો આ પાણીનો ઉપયોગ નથી કરતા. ત્યારે આ પાણી પોરબંદરની જનતાને આપવાનું આ સરકાર નક્કી કરે. ક્યાંક ને ક્યાંક સરકારની મેલી મુરાદ આમાં હોય એવું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે ભાદરનું પાણી પોરબંદર સુધી પહોંચાડવા માટેની પાણીની પાઇપલાઇન છે જ નહીં, તો આ પાણી કેવી રીતે પહોંચાડશે? ફક્ત ને ફક્ત આ વિસ્તારના ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બને, આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થાય એવી સરકારનો સ્પષ્ટ ઈરાદો હોય એવું મારો આક્ષેપ છે. આગામી દિવસોની અંદર સરકાર સામે ઉગ્ર આંદોલનો કરવાની ખેડૂતોની તૈયારી છે. 20મી તારીખે આ ભાદર ડેમમાંથી હજારો ખેડૂતો પાણીના શીશા ભરી અને આ ગુજરાત સરકારના મંત્રીઓને, સરકારમાં બેઠેલા લોકોને આ પાણી મોકલવાના છે કે આ પાણી તમે પીવો, આ પાણી પીવા લાયક નથી. ત્યારે પોરબંદરની જનતાને પાણી આપવાની વાત કરી ખેડૂતોને શા માટે છેતરો છો? ત્યાર પછી 21 તારીખથી આ જગ્યા ઉપરથી દરરોજ ખેડૂતો પ્રતિક ઉપવાસ અને આમણંત ઉપવાસ ઉપર બેસવાના છે અને ઉગ્ર કાર્યક્રમો કરવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ગુજરાત સરકારની ખેડૂતો પ્રત્યેની જો આવું જ ઓરમાયું વર્તન રહ્યું તો આગલા દિવસોની અંદર ખેડૂતો નક્સલવાદ તરફ જાય તો કોઈ આશ્ચર્યની વાત નથી. મારું નામ કારાભાઈ હદાભાઈ બારિયા, હું સામાન્ય ખેડૂત છું. ખેડૂતોની વાચા આપું છું કે આ વર્ષ તો દુષ્કાળનો વર્ષ છે, માથે કરજ ખેડૂતોને ધરતો જાય છે, મોટી મોટા ધિરાણો લેવા પડે છે અને ખર્ચ માણસ ચિંતામાં છે. અને એમાં સરકારે શિયાળું પાક માટે મોટી મોટી જાહેરાત કરી અને પાક માટે પાણી આપવા માટેની તૈયારી બતાવી, તૈયારી આપી અને પાણી આપ્યું તો પૂરું પાણી આપ્યું નહીં, 2 પાણી આપી અને પાણી અચાનક બંધ કરી દીધું. તો પાણી કંઈ સરકાર જો પાણી ન આપે તો ખેડૂત પાયમાલ થાય, ખેડૂતને આપઘાત કરવો પડે. ખેતી પ્રધાન દેશની અંદર જો સરકાર ખેડૂત ઉપર આધારિત ન રહે તો પણ દેશને પણ એક નુકસાન થાય. આ જબરજસ્ત ખેડૂતો ઉપર આક્રોશ છે અને જો સરકાર આમાં ધ્યાન નહીં આપે તો ખેડૂતોને મોટે પાયે આપઘાત કરવો પડે છે. આ અતિ પૈસા જ્યાં વાપરવાના છે ત્યાં વાપરતી નથી અને ખેડૂતોને ખોટે ખોટે મૂંઝવી અને ખેડૂતોને હેરાન કરવાનું કામ આ ભાજપ સરકારનું છે. તો મારે ખરેખર આ સરકારના જે મંત્રીઓ છે, કૃષિમંત્રી છે, એને પણ ખ્યાલ હોવો જોઈએ કે પાણી શું વસ્તુ છે. પાણીની આપણે જાહેરાત કરી છે અને પાણી કેમ ન આપ્યું તો ખેડૂતોને જિંદગી આખી, 1 વર્ષ નબળું પડે તો 10 વર્ષ લગણ પાછો ખેડૂત ફેંકાઈ જાય. એ માટે ખરેખર ખેડૂત સરકારને અમારે જાગતો અને પુરાવો છે
કે આ વસ્તુ નકર કોર્ટમાં જઈ અને દાવો માંડવો પડે એ માટે અમારી પણ તૈયારી છે, અમારી આંદોલન કરવા માટેની પણ ખૂબ જ તૈયારી છે. તો સરકારને મારા વતી હું કહું છું કે આ વસ્તુ ન બને એની માટે વહેલાર પાણી છોડી દઈએ, અને નકર કા જે પાણી ન છોડે તો એની માટેનું વળતર આપવા માટેની તૈયારી બતાવે. આ મારું અતિ એક વાસ્તવિકતા ભરેલું મારું એક નિવેદન છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કાનાભાઈ સુવા સાથે ઉપલેટા.